चलो विद्यार्थी मित्रों, मजा में इलेवन साइंस चैप्टर नंबर 8 ग्रेविशन अथवा तो गुरुत्वाकर्षण में आपनु स्वागत छे। तो गुरुत्वाकर्षण में मित्रों, लास्ट टाइम आपणे लेक्चर विषय भणा था मित्रों, एमां ज्यारे स्कूले मेळा था मित्रों डिफिकल्टी सोल्यूशन माटे, त्यारे आपणे जीमां थता फेरफार विषे वात करी। त्यार बाद तीव्रता विषय बात करी, त्यार बाद स्थिति ऊर्जा विषय बात करी, स्थितिमान विषय बात करी, अने निष्क्रमण वेग बाबते पण मित्रों बात करी थी। तो आजे मारे निष्क्रमण ऊर्जा छे एना विषय बात करी। निष्क्रमण ऊर्जा अने वेग विषय बात करी, वेग लखो अथवा तो झड़प लखो चाले। ओके, रेडी? रेडी सर। तो सब प्रथम कोई पण पदार्थ ने जारे पृथ्वी पर थी अनंत अंतरे मोकलाम आवे त्यारे जेटली झड़प आपवी पड़ती हो ए झड़प एटले निष्क्रमण झड़प अथवा निष्क्रमण वेग। एक्जाम्पल तरीके मित्रों समझो, खास आ पृथ्वी से आपणी, धारो के पृथ्वी नी त्रिज्या केटली छे मित्रों? आर ई से। એની સપાટીથી એચ ઊંચાઈ કોઈ પદાર્થ છે, તો પદાર્થને જેમ ઉપર ફેંકો તો પાછો નીચે આવે, ઉપર ફેંકો પાછો નીચે આવે, પરંતુ એક સમયે અનંત અંતરે ફેંકવો હોય મારે, જેવો ફેંકો ક્યાં જતો મિત્રો? અનંત અંતરે જતો રહ્યો, તો આ શરૂઆતનું સ્થાન છે, આ અંતિમ સ્થાન છે। તો જ્યારે શરૂઆતના સ્થાનથી અનંત અંતરે પહોંચવા માટે જે સ્પીડ આપવી પડતી હોય એ સ્પીડ એટલે નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ વેગ મિત્રો। ક્લિયર? આ મારી નિષ્ક્રમણ વેગની વાત હતી। તો હવે એના વિશે મારે જો વાત કરવી હોય, તારણી કરવી હોય, તો આપણે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ શરૂઆતમાં પદાર્થની ઉર્જા, ક્યારે મિત્રો? શરૂઆતમાં પદાર્થની ઉર્જા, તો શરૂઆતમાં કઈ ઉર્જા હોય છે એની પાસે? કુલ ઉર્જામાં ઈ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા। તો ગતિ ઉર્જા છે કયા સ્થાને વાત કરી મારે? કે એચ સ્થાને, આ એચ પ્લસ આર એટલે એચ પ્લસ આર ઈ સ્થાને, એક ગતિ ઉર્જા હોય, એક સ્થિતિ ઉર્જા હોય, અને એક પોતાની પાસે કંઈક ઉર્જા હોય, એને ડબલ્યુ વન નામ આપી દો। તો ગતિ ઉર્જા એટલે 1/2 એમ વી સ્ક્વેર, પણ શરૂઆત એટલે વી આઈ। સ્થિતિ ઉર્જા એટલે મિત્રો માઇનસ જી એમ ઈ એમ બાય આર પ્લસ એચ અથવા આર ઈ પ્લસ એચ, અને ગતિ ઉર્જા 1/2 સોરી ગતિ ઉર્જા લખી નાખી છે પ્લસ પોતાની ઉર્જા અચળ ઉર્જા ડબલ્યુ વન। હવે પથ્થરને મેં અનંત અંતરે ફેંકો છે મિત્રો, ત્યારે અંતિમ ઉર્જા ક્યાં મળ્યો છે? અંતિમ સ્થાને ઉર્જા। તો અંતિમ સ્થાન કયું છે? ઇન્ફિનિટિવ છે, અને ઇન્ફિનિટિવ માટે મિત્રો ગતિ ઉર્જા 1/2 એમ વી સ્ક્વેર ફાઇનલ। અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? શૂન્ય હોય છે, એટલે સ્થિતિ ઉર્જા શૂન્ય, અને અચળ તો અચળ જ હોય મિત્રો। તો આ રીતે મેં ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતની વાત કરી। કયા સિદ્ધાંતની વાત કરી મિત્રો? મેં ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતની વાત કરી। તો ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતની મદદથી શરૂઆતમાં જેટલી પણ ઉર્જા હોય એટલી અંતિમ ઉર્જા થાય, તો આપણે દર્શાવો હવે। ઈ એચ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ ઇન્ફિનિટી, તેમાં ડબલ્યુ વન લખવાની જરૂર નથી। તો 1/2 એમ વી સ્ક્વેર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ વી સ્ક્વેર ઇનિશિયલ 1/2 જી એમ ઈ એમ આર ઈ પ્લસ એચ, 1/2 માં ના આવે। તો આ રીતે મિત્રો આપણે વાત કરી। તો અહીં આપણને જાણવા મળ્યું કે આ જે ઉર્જા છે કુલ ઉર્જા એ કોના જેટલી થાય? ગતિ ઉર્જા જેટલી થાય।
परंतु मित्रों गति ऊर्जा से क्यारे धन ना होय, का शून्य होय अथवा धन होय, એનો અર્થ છે કે આ જવાબ છે મિત્રો હંમેશને માટે છે એ ઝીરો અથવા ઝીરો કરતા વધારે હોય, તો હોય મિત્રો ઝીરો અથવા ઝીરો કરતા વધારે હોય. તો જો મારે દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવીશ કે 1/2 એમ વી સ્ક્વેર ઇનિશિયલ માઇનસ જી એમ ઈ એમ आरई प्लस एच जवाब से ग्रेटर देन और इक्वल टू क्यों था वो जी जीरो था वो जी. तो आ मैक्स ऊर्जा से मिनिमम के लिए आवे आ मिनिमम के लो जवाब आवे मित्रों शून्य आवे तेथी 1/2 एम वी आई स्क्वेर माइनस जी एम ई एम छेद में आर प्लस एच इज इक्वल टू जीरो. तो ओछा में ओछी ऊर्जा, तो ओछा में ओछी ऊर्जा क्यारे होय आ मिनिमम होय त्यारे. और माइनस ने सामान्य काढी नाखीश मित्रों त्यारे शुं करूं मित्रों माइनस ने सामान्य बजाव दू एटले केवा थी जाय प्लस थी जाय एम वी आई स्क्वेर अथवा तो मिनिमम स्पीड बराबर जी एम ई एम छेद में आर ई प्लस एच. જો ઉડતું હોય તો ઉડાડીએ મિત્રો, તો એમ એમ કેન્સલ, વી મિનિમમ સ્ક્વેર અથવા તો વી ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બે છેદમાંથી અંશમાં જાય ટુ જી એમ છેદમાં આર ઈ કૌંસમાં એચ ઇઝ ઇક્વલ ટુ કેવું લખવું છે શૂન્ય. એનો અર્થ શું છે? સપાટી પરની વાત છે. ઓકે, આ મારી વાત થઈ નિષ્ક્રમણ ઝડપની. તો VE ઇઝ ઇક્વલ ટુ GME ના છેદમાં RE. આ પૃથ્વીનું હોય એટલે પૃથ્વીનું ગળ આવી જાય. આ મારી અંતિમ ઝડપ અથવા તો નિષ્ક્રમણ ઝડપ મળી ગઈ. હવે મારે ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં વાત કરવી હોય તો VE ઇઝ ઇક્વલ ટુ GME, ઉપર હું RE વડે ગુણું છું તો નીચે પણ મારે આરી વડે ગુણવા પડે, તો આરીનો શું થયો? સ્ક્વેર. તો જીએમઈના છેદમાં આરી સ્ક્વેર, એને શું કહેવાય મિત્રો? આગળ બે હતા, બે ટુ જી આર ઈ. આ નવું સૂત્ર આવ્યું છે મિત્રો, આ પહેલું એક, આ બે. હવે ત્રીજું સૂત્ર છે મિત્રો, મારે ઘનતાના સ્વરૂપમાં મેળવવું. શેના સ્વરૂપમાં મેળવવું છે? ઘનતાના સ્વરૂપમાં. તો જો ઘનતાના સ્વરૂપમાં જોતું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ બે, જી એટલે શું લખાય? ચાર તૃતીયાંશ રો જી પાય આર. એક તો આર હતા, આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર, આર સ્ક્વેર બાર કાઢું લખે માત્ર આર એ વધે, ચાર દુને આઠ ના છેદમાં ત્રણ રો જી પાય. આ તમારું ત્રીજું સૂત્ર આવી ગયું મિત્રો. કઈ સૂત્ર આવી જશે? ત્રીજું સૂત્ર. ક્લિયર? આ સામાન્ય માંથી. હવે અમુક વાર જો મિત્રો તમારે સીધે સીધું તમારે જોવું હોય તો શરૂઆતના પદાર્થને ક્યાં મોકલો? અનંત અંતર મોકલો, એટલે તમને ડાયરેક્ટ ઉર્જા મળી જાય. અત્યારે પૃથ્વીની સપાટી પર જો મારે નિષ્ક્રમણ વેગ જાણવો હોય તો ક્યાં જાણવો? મારે પૃથ્વીની સપાટી પર. તો 2×9.8×6600 કિલોમીટર એટલે તમને જવાબ મળશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. એટલે પૃથ્વી પર રહેલા કોઈ પણ પદાર્થને જો તમે 11.2 કિલોમીટર એક સેકન્ડમાં અંતર કપાવી શકો તો એ પદાર્થ છે પૃથ્વી પર ના રહે, ક્યાં જતો રહે? અનંત અંતરે જતો રહે મિત્રો. આ જ વસ્તુ જો તમારે ચંદ્ર માટે જાણવી હોય તો ચંદ્રની ત્રિજ્યા 1856 કિલોમીટર મિત્રો, જી આપણા જે પૃથ્વી છે એના કરતાં છઠ્ઠા ભાગનો, એટલે 2.3 સમથિંગ મળે મિત્રો. ઓકે, તો આ રીતે થાય. અને ચંદ્ર પર મિત્રો સમજો ખાસ, જે વાયુના અણુની જે આરએમએસ ઝડપ છે, એટલે
रूट मीन्स के रहता तो वी आर एम एस सरेराश झड़प से वधारे से कोना करता निष्क्रमण झड़प करता એટલે પરિસ્થિતિનો આ છંદ્ર છે એની ઉપર જે હળવાના અણુઓ હોય છે એ અણુઓની સ્પીડ નિષ્ક્રમણ કરતાં વધારે છે એટલે પરિસ્થિતિ શું થાય હળવાના અણુઓ એની આસપાસના વિસ્તારમાં ટકતા નથી ક્યાં જતા રહે અનંત અંતરે જતા રહે માટે ચંદ્ર પર વાતાવરણ નથી આવું કહેવામાં આવે છે ક્લિયર આ તમારી વાત થઈ નિષ્ક્રમણ ઝડપની હવે મારે વાત કરવી છે નિષ્ક્રમણ ઉર્જાની મિત્રો શેની વાત કરવી છે મારે નિષ્ક્રમણ ઉર્જાની ત્યારબાદ નીટમાં એક્સ્ટ્રા ટોપિકમાં કયા કયા પ્રશ્ન પૂછાય એના વિશે વાત કરશું તો સપાટી પર મિત્રો કેટલી ઉર્જા હોય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા સપાટી છે મિત્રો એમાં શરૂઆતમાં પદાર્થ ક્યાં છે સ્થિર અવસ્થામાં છે ગતિ ઉર્જા શૂન્ય હોય માઇનસ જીએમ એમ છેદમાં કેટલા થાય ત્રિજ્યા આર આ મારી ઉર્જા થઈ કઈ ઉર્જા થઈ મિત્રો આ એટલે કઈ નિષ્ક્રમ ગતિ ઉર્જા થઈ હવે જો મારે શું જાણવું છે કુલ ઉર્જા જોતી હોય અનંતંત્ર મોકલો તો અનંતંત્ર ઉર્જા કેવી હોય અનંતંત્રે ઉર્જા કેટલી હોવી જોઈએ શૂન્ય હોવી જોઈએ તો આમાં શૂન્ય ક્યારે થાય એટલે અનંતંત્રે મિત્રો આ માઇનસ છે એમાં પ્લસ કરો એટલે શૂન્ય થાય તો અનંતંત્રે મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડશે તમારે જીએમ ઈ એમ છેદમાં આર સ્ક્વેર તો અનંતંત્રે મોકલવા માટે આપવી પડતી કુલ ઉર્જા આ સીધો જવાબ મળી જાય મિત્રો ઓકે મિનિમમ ઉર્જા પછી ભલે દૂર જતો રહે શરૂઆતના પદાર્થને અનંતંત્રે મોકલવા માટે આ ઉર્જા પછી જો વધારે હોય મિત્રો તો ગતિમાં આવી જાય બાકી અનંતંત્રે પહોંચી જાય આ તમારી વાત થઈ નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઉર્જાની હવે જો સ્થિતિ ઉર્જામાં માઇનસ આવે મિત્રો અહીંયા પ્લસ છે એટલે યાદ રાખજો ખાસ એસ્કેપ એનર્જી હવે મારે વાત કરવી છે કે નિષ્ક્રમણ વેગ પરથી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની વાત કરવી છે ઓકે તો પહેલો પ્રશ્ન એવો પૂછાણો કે પદાર્થને વી કરતાં ઓછા વેગે એટલે કે વી જેટલા વેગે પદાર્થને ગતિ કરવામાં આવે ત્યારે પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ મેળવો ફરી એકવાર આ પૃથ્વીની સપાટી પરથી પદાર્થને વી કરતાં ઓછી ઝડપે અથવા તો ઓછી ઝડપે એટલે કે વી ઝડપે ફેંકવામાં આવે ત્યારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે ધારો કે એચ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે તો એચ ઊંચાઈનું સૂત્ર મેળવો શેનું સૂત્ર મેળવો મિત્રો એચ ઊંચાઈનું સૂત્ર મેળવો તો જ્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારના આવા પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવો લખવાનું ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતની મદદથી શરૂઆતમાં કઈ ઉર્જા હોય માત્ર સ્થિતિ ઉર્જા હોય એટલે માઇનસ જીએમ ઈ એમ આર આવશે પછી અહીંથી તમે મોકલો છો એટલે ગતિ ઉર્જા થઈ વન બાય ટુ એમ વી સ્ક્વેર હવે પરિસ્થિતિ કેવી થઈ મિત્રો કે અનંત અંતર નથી પહોંચતો આ ઊંચાઈ પહોંચે છે જેવો પહોંચ્યો એટલે સ્થિર થઈ ગયો તો માત્ર એની પાસે કઈ ઉર્જા વધશે સ્થિતિ ઉર્જા વધે કઈ ઉર્જા વધે મિત્રો સ્થિતિ ઉર્જા વધે કઈ ઊંચાઈ આર પ્લસ એચ ગતિ ઉર્જા કેવી હોય શૂન્ય ક્લિયર ઓકે ક્લિયર તો હવે મારે જે સાદુરૂપ નીકળતા માઇનસ સામેની બાજુ એટલે પ્લસ થાય એક એમ એક એમ એક એમ કેન્સલ તો આ બાજુ વી સ્ક્વેરના છેદમાં બે વધ્યા તો માઇનસ જી એમ ઈ સામાન્ય કાઢું તો આ માઇનસ વાળી બાજુ તો પ્લસ એકના છેદમાં આર માઇનસ એકના છેદમાં આર પ્લસ એચ હવે માઇનસ જી એમ ઈ છેદ બરાબર
क्रॉस गुणाकार करो आर प्लस एच माइनस आर छेद में आर काउंस में आर प्लस एच तो आर आर कैंसल शू आवशे मित्रों आर आर कैंसल आ माइनस ना सॉरी प्लस आवशे हवे जीएम ना छेद में आर आर प्लस एच અહીં વી સ્ક્વેર ના છેદમાં બે છે મિત્રો તો મારે આર છેદમાંથી અંશમાં આવ્યા એટલે આર વી સ્ક્વેર જીએમ અંશમાંથી ક્યાં આવ્યા છેદમાં ટુ જીએમ બરાબર વધે કોણ એચ ના છેદમાં આર પ્લસ એચ એટલી વસ્તુ મને મળી મિત્રો હવે બંનેનું મારે વ્યસ્ત કરવું છે શું કરવું છે વ્યસ્ત એટલે ટુ જીએમ ના છેદમાં આર વી સ્ક્વેર આર પ્લસ એચ બે ના છેદમાં એચ હું લખી શકું ટુ જીએમ ના છેદમાં આર સ્ક્વેર એને નિષ્ક્રમણ વેગનો સ્ક્વેર કહેવાય જો આપણે હમણાં સૂત્ર તાર્યું મિત્રો એટલે વી સ્ક્વેર ના છેદમાં વી સ્ક્વેર ફરી એકવાર મિત્રો VE is equal to 2GM ના છેદમાં RE હતું આ વર્ગમૂળ દૂર કરું વર્ગ કરું એટલે વી સ્ક્વેર થઈ જાય અહીં એક એક HS કેન્સલ પ્લસ વીધો સામેની બાજુ જાય તો માઇનસ R ના છેદમાં એક હવે મિત્રો તમે લસા લ્યો એટલે VE સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર છેદમાં મિત્રો કેટલા આવશે વી સ્ક્વેર બરાબર આર ના છેદમાં એચ જો મારે એચ જોતો હોય તો છેદમાંથી અંશમાં જાય છેદમાંથી અંશમાં જાય આર વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર આ તમારું ફાઇનલ ઇક્વેશન આવી ગયું મિત્રો શું આવ્યું આર વી સ્ક્વેર છેદમાં વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર આ સીધે સીધું ડાયરેક્ટલી તમારે ઇક્વેશન યાદ રાખવાનું છે શેના માટે ટેસ્ટ સ્વરૂપે વી કેટલા છે 11.2 એક્ઝામમાં જો તમને વી બરાબર અડધા કે તો 5. સમથિંગ વાપરવાના એટલે તમે ડાયરેક્ટ શું કરો 5.1 5 લખો એટલે જવાબ આવી જાય આર તો આપણને ખબર છે 6700 કિલોમીટર એવી રીતે કોઈ પણ ઊંચાઈ છે તમને મળી જાય ક્યારે એવો શબ્દ વાપરે કે નિષ્ક્રમણ વેગ કરતાં અડધી છે નિષ્ક્રમણ વેગ કરતાં ડબલ છે સોરી નિષ્ક્રમણ કરતાં વેગ કરતાં ત્રીજા ભાગની છે એના માટે વાપરી શકો ઓકે તો નિષ્ક્રમણ વેગ જેટલી થાય તો બે હરખા હરખા એટલે શું આવ્યું અનંત ઊંચાઈ આવી ગઈ ક્લિયર મિત્રો ઓકે તો આ રીતે તમારે તૈયારી કરવાની છે હવે બીજો પ્રશ્ન આમાં જ પૂછાય કે જો પદાર્થને નિષ્ક્રમણ વેગ કરતાં વધારે વેગથી ફેંકવામાં આવે તો અનંત અંતરે ક્યાં અનંત અંતરે મિત્રો એમનો વેગ કેટલો થાય એટલે વેગ ડેશ કેટલો થાય ફરી એકવાર મિત્રો બે પ્રકારના પ્રશ્ન પૂછાના નિષ્ક્રમણ વેગ કરતાં ઓછો વેગ હોય એટલે આપણું આ ઇક્વેશન મિત્રો આ વેગ કેવો છે નિષ્ક્રમણ વેગ કરતાં ઓછો ત્યારે આપણને ઊંચાઈ મળે પરંતુ જ્યારે એના કરતાં વધારે વેગ આપવામાં આવે ત્યારે અનંત અંતર કરતાં વટી જાય એટલે એનો અંતિમ વેગ મળશે તો અંતિમ વેગ કેટલો હશે એ આપણો પ્રશ્ન છે ઓકે ઓકે સર મેળવીએ ચાલો તો આપને ખબર છે કયો સિદ્ધાંત વાપરવાનો મિત્રો હંમેશા ઊર્જા સંરક્ષણ તો કેટલી સ્પીડથી આપવાનો છે 1/2 એમ વી સ્કેર ડેશ આપી દઈ જીએમ એમ વી છેદમાં આર ક્યાં તો પૃથ્વીની સપાટી પર ક્યાં જાય છે અંતિમ ઝડપ સાથે જાય છે ઓકે ઓકે હવે જે ઉડતું હોય ઉડાડીએ અને જે કાંઈ આપ્યું હોય એ મેળવીએ મિત્રો તો જુઓ તો પહેલાં તો એમ 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 કેન્સલ 1/2 કેન્સલ અહીં કાંઈ નથી એટલે ઉપર બે વડે પણ નાખું વી સ્ક્વેર માઇનસ
टू जी एम ई छेद में आर ई। आ बधुं शुं होय मित्रों वी डे स्क्वेर, कारण के आ कई थी अनंत अंतरे ऊर्जा थी। आ कई आपणे आपी ते तो आपणे आपी केटली वी डे स्क्वेर अथवा वी स्क्वेर। आ सूत्र कोनुं छे वी ई स्क्वेर नुं सूत्र छे। कोनुं सूत्र छे मित्रों? वी स्क्वेर नुं, एटले वी डे स्क्वेर। तो आ बे प्रश्न छे मित्रों, ए तमारे नीट मां पूछाता होय छे अथवा जी मां पूछाय। आमां कीधुं के निष्क्रमण वेग करता बे गणी ऊंच झड़पे लाकड़ी होय अने चार टू वी थाय, एनो वर्ग एटले फोर माइनस एक एटले त्रण वी स्क्वेर थाय। वर्गमूळ काढो एटले रूट त्रण वी थाय। एटले फरी एक वार मित्रों, जारे पण परीक्षामां बे प्रकारना प्रश्न पूछाता होय, पहेलो निष्क्रमण करता वधारे वेग, त्यारे मित्रों तमने झड़प मळे। शुं मळे? झड़प। અને જ્યારે નિષ્ક્રમણ વેગ કરતા ઓછા વેગથી ફેંકવામાં આવે ત્યારે અમુક ઊંચાઈ જાય, કારણ કે અનંત અંતરે ન પહોંચીએ કે આમાં ક્યાં જતો રહે? અનંત અંતરે જતો રહે। તો આ રીતે તમારે નિષ્ક્રમણ ઊર્જાની વાત થઈ। હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે ઉપગ્રહ વિશે ચર્ચા કરશું, પણ ક્યારે મિત્રો? નેક્સ્ટ લેક્ચર। ત્યાં સુધીમાં ફરી એકવાર જીમાં થતા ફેરફાર, ગુરુત્વ સ્થિતિમાન, સ્થિતિ ઊર્જા અને આ નિષ્ક્રમણ ઊર્જા છે, મસ્ત મજાનું ક્લિયર કરજો। એની ડાઉટ હોય તો મેસેજ કરજો। ઓકે મિત્રો, થેન્ક યુ।